દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે સમા વિસ્તારમાં રહેતા કૃણાલ પટેલે ઘરના શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી વિસર્જન કર્યું. વડોદરાના સમા વિસ્તાર ખાતે રહેતા કૃણાલ પટેલ દ્વારા છેલ્લા 5 વર્ષથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના સંકલ્પ અભિયાનને લઈને પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે. વિવિધ થીમ ઉપર છેલ્લા 5 વર્ષથી પોતાના નિવાસસ્થાને શ્રીજીની સ્થાપના કરતો આ યુવાન આ વર્ષે ફોરેસ્ટ થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. પર્યાવરણલક્ષી તેમજ સ્વચ્છતાલક્ષી જેવા મુદ્દા તેમના ડેકોરેશનમાં નજરે જોવા મળી શકે એમ હતા. 10 દિવસનું આતિથ્ય માંડ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે પોતાના નિવાસસ્થાને ફ્રેન્ડલી પદ્ધતિથી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીની મૂર્તિ હોવાના કારણે શ્રીજીની માટી પોતાના ગાર્ડનમાં આવેલા કુંડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. અમે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી જ કરીએ છીએ. મોદી સાહેબના જે અભિયાન છે સ્વચ્છ ભારત, એના હેઠળને લઈને અમે બધું ધ્યાનમાં રાખીને કર્યું છે. થીમ કેવી રાખી? થીમ અમે ફોરેસ્ટ થીમ રાખી છે. બાળ સ્વરૂપ છે અને શિવજીનું સ્વરૂપ છે. હા, પર્યાવરણ એટલે અમે વિસર્જન બી અહીંયા ઘરે પાછળ જ કરવાના છે. હા, ધામધૂમથી કરવાના છે. અને એ જ વિસર્જન કર્યા બાદ એ મૂર્તિ મેલ્ટ થાય છે અને અમે બધા પ્લાન્ટ્સમાં અમે પછી એ કરી દઈશું. એટલે એને ફેંકીશું બી નહીં બહાર કે કશે. કૃણાલ પટેલ.